प्रवचन करशे। ગુજરાતના સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલા, શ્રી સ્વામિનારાયણ મંદિર અને જન સહાયક ટ્રસ્ટ હીરામણી આયોગ આરોગ્ય ધામના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન સ્વાગત પ્રવચન કરશે। ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વમાં જેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેવા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ અને સંસદ સભ્ય આદરણીય મુરબ્બી સી આર પાટીલજી, અમદાવાદના સંસદ સભ્ય આદરણીય ડોક્ટર કિરીટભાઈ સોલંકી, સંસદ સભ્ય આદરણીય એચ એસ પટેલ, અમદાવાદ શહેર ગાંધીનગરના મેયરશ્રીઓ, જન સહાયક ટ્રસ્ટ, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, દાતાઓ, સમગ્ર ગુજરાતમાંથી વધારેલા પાટીદાર સમાજના મોભીઓ, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, અમારા ટ્રસ્ટ માટે આજે ગૌરવનો દિવસ છે। 15 માર્ચ 2019 ના દિવસે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ સમસ્ત લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી કુળદેવી માં અન્નપૂર્ણા માતાના મંદિરની પૂજા અને અર્ચના કરીને જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને એ જ દિવસે 600 વિદ્યાર્થીઓ રહી શકે તે હોસ્ટેલની ખાતમુહૂર્ત કર્યું હતું। આજે વડાપ્રધાન શ્રીના હસ્તે એ જ કુમાર છાત્રાલય હોસ્ટેલનું ઉદઘાટન પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। જન સહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણી આરોગ્ય ધામ અન્નપૂર્ણા માતાની મંદિરની બાજુમાં જ 50 કરોડના ખર્ચે ડે કેર હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। અને આ પ્રસંગે અમને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પટેલ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે। આજે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી અદ્યતન સુવિધા સાથેની હોસ્ટેલ, જેમાં 594 વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવ્યો છે। એ જ રીતના 50 કરોડના ખર્ચે જે હીરામણી આરોગ્ય ધામ થવાનું છે, એ આરોગ્ય ધામમાં ડાયાલિસિસ સેન્ટર, જેમાં 14 મશીનો મુકાવવાના છે અને રોજ જે 42 લોકોનું ડાયાલિસિસ થશે, 24 કલાકની બ્લડ બેંક, 24 કલાકની દવાની દુકાન, આયુર્વેદિક હોમિયોપેથિક યોગા થેરેપી, સોનોગ્રાફી, મેમોગ્રાફી, એક્સરે, કન્સલ્ટિંગ રૂમ જેવી તમામ સુવિધાઓ આ આરોગ્ય ધામમાં થનાર છે, ત્યારે અમને વિશેષ આનંદ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા આગળ ખાતમુહૂર્ત પ્રસંગે અને અન્નપૂર્ણા સમાચારમાં સમય થયો છે વિરામનો। સાહેબ કે જેવો સાલસ અને સરળ સ્વભાવ અને મક્કમતાથી ગુજરાતની પ્રગતિને સળસળાટ આગળ ધપાવી રહ્યા છે એવા મુખ્યમંત્રી શ્રી પ્રસંગોચિત ઉદબોધન કરશે।
अन्नपूर्णा धाम खाते कुमार छात्रालय और शिक्षण संकुल नु लोकार्पण तेमज जन सहायक ट्रस्ट हिणामणि आरोग्य धाम ना शिलान्यास प्रसंगे अपनी वच्चे वर्चुअल माध्यम थी उपस्थित भारत ना हृदय सम्राट यशस्वी वडाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदी साहेब मारी साथे उपस्थित भारतीय जनता पार्टी ना यशस्वी प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल जी राज्यसभा ना सांसद अने संस्था ना प्रमुख श्री नर हरिभाई अमीन संस्था ना चेयरमैन श्री रवजी भाई वसाणी ट्रस्टी श्री बिपिन भाई पटेल उपप्रमुख श्री नीताबेन अमीन सेक्रेटरी श्री आरसी पटेल सौ ट्रस्टीश्रीओ दाताश्रीओ समाज ना विविध संस्थाओं ना पदाधिकारी श्रीओ सौ नागरिक भाईओ बहनों अने प्रेस मीडिया ना मित्रों सौने नमस्कार। आज अहीं अडालज कुमार छात्रालय अने शिक्षण संकुल उद्घाटन तेमज हीरामणि आरोग्य धाम नु भूमिपूजन थई रह्युं छे तेना माटे संस्थाओ साथे जोडायेला सौने अभिनंदन पाठवुं छुं। सरकार तो समाजना दरेक वर्ग दरेक तबक्का ने शिक्षण आरोग्य पाणी मकान सहित पायानी सुविधाओं पहोंचाडे छे अने ए सरकार नु दायित्व पण छे। आपणा वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी सौनो साथ सौनो विकास सौनो विश्वास नो मंत्र आप्यो छे। आवी सामाजिक संगठन शक्ति तेमा जोड़ाय त्यारे एमा सौना प्रयास नो रंग बढ़े छे अने आवा जनहितना प्रकल्पों नु निर्माण थाय छे। मां अन्नपूर्णा धामना प्रकल्पो समाजना सर्वांगी कल्याण नो ध्येय पार पाड़शे। अहीं आज लोकार्पण थनार कुमार छात्रालय अने शिक्षण संकुल ने कारणे वधु ने वधु युवानोने शिक्षण में तक मळशे। राज्य अने देश की सेवा करवा उत्सुक युवानोने स्पर्धात्मक परीक्षाओं माटेनी उत्तम तालीम प्राप्त थशे। भाईओ बहनों आदरणीय प्रधानमंत्री श्रीना हस्ते 2019 में आ छात्रालय भोजनालयना प्रकल्पोनुं भूमिपूजन थयुं हतुं। आजे विशेष आनंद छे ए वातनो छे के तेमनी प्रेरक उपस्थितिमां तेमना हाथे लोकार्पणनो कार्यक्रम पण थई रह्यो छे। जे कहेवुं તે કરવું અને જે કરી શકીએ તેટલું જ કહેવું એવી કાર્ય સંસ્કૃતિ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવી છે। મિત્રો આજે અન્નપૂર્ણા ધામમાં જન આરોગ્ય સુવિધાનો સેવા પ્રકલ્પ પણ કાર્યરત થઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલિસિસ માટે કેટલો ખર્ચ થતો હોય છે। આપણા દેશમાં ડાયાલિસિસ માટે અત્યાર સુધી માળખાકીય સુવિધાઓ પણ પ્રાપ્ત ન હતી। આ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય ડાયાલિસિસ અભિયાનની શરૂઆત કરી છે। દેશના દરેક જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના એ એમનું લક્ષ્ય છે। મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ અભિયાનમાં દેશ અગ્રેસર છે। વન નેશન વન ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત ગયા મહિને રાજ્યમાં એક સાથે 31 ડાયાલિસિસ કેન્દ્રોની આપણે શરૂઆત કરી છે। રાજ્યના તમામ કેન્દ્રમાં વિનામૂલ્યે ડાયાલિસિસ સેવા પૂરી પાડવામાં આવી રહી છે। મિત્રો આજે આપણે અહીં માં અન્નપૂર્ણાના સાનિધ્યમાં ભેગા થયા છીએ। માં અન્નપૂર્ણા એટલે આપણા સમાજ જીવનમાં ધન ધાન્યના અખૂટ ભંડાર આપતી દેવી। આ દેવીના સાનિધ્યમાં બેઠા સૌ ધરતીના છોરુઓને આજે મારે એક ખાસ વાત કરવાની છે। આપણે અન્ન અને જળનું પૂરું પાડતી આપણી ધરતી માતા પણ આપણા માટે સાક્ષાત અન્નપૂર્ણા જ છે। આપણે અન્નપૂર્ણા માતાના ભક્ત તરીકે ધરતી માતાના દૂધ તેમના સંતાન તરીકે સમજવાની જરૂર છે। રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરીને ધરતી માતાના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે। હવે આપણે ધરતી માતાનું સ્વાસ્થ્ય સુધારવાની દિશામાં આગળ વધવું છે। આ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે આપણને પ્રાકૃતિક તરફ પાછા વળવાનું પ્રેરક સૂચન કર્યું છે। ધરતી માતાનું સ્વાસ્થ્ય સુધારવાનો એકમાત્ર ઉપાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પરિણામે જમીનની ગુણવત્તા સુધરશે, સાથે સાથે પાકની ગુણવત્તા પણ સુધરશે। જેટલું જમીનનું આરોગ્ય ઉત્તમ હશે તેટલું જ ઉપજનું આરોગ્ય ઉત્તમ હશે અને તેના પરિણામે આપણું આરોગ્ય ઉત્તમ રહેશે। આજે જે પ્રકારે ગંભીર રોગોનું પ્રમાણ નાની ઉંમરે જોવા મળે છે
તેની પાછળના કારણોમાંનું એક કારણ કેમિકલ દ્વારા પકાવવામાં આવતા ઉત્પાદનો છે। પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કર્યું છે કે આપણે આઝાદીના અમૃત વર્ષે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા 75 ખેડૂતો તૈયાર કરવા છે। આપણે આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે। જમીનની ગુણવત્તા માટે અને આપણા સૌના જીવન માટે બીજી એક જરૂરિયાત છે પાણી। આપણે જળ સંચય અને જળ સિંચન દ્વારા પાણીનો જેટલો વધુ સંગ્રહ કરીશું તેટલા પાણીના તળ ઊંચા આવશે અને જમીનની ગુણવત્તા સુધરશે। ખેતી માટે પણ વધુ પાણી આપણને મળશે। અત્યારે રાજ્યભરમાં જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ચાલી રહ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને જળ સંચયની પ્રેરણા આપતા આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની હાકલ પણ કરી છે। આપણે તળાવોની વધુ જાળવણી કરીને સાર સંભાળ રાખીને અમૃત સરોવરથી જળ ભંડાર સમૃદ્ધ કરી દઈશું। મિત્રો, આજે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આઝાદીના અમૃત મહોત્સવનો આપણા માટે આ એક મહત્વનો સમય છે। આપણે નક્કી કરવાનું છે કે જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણને દેશ અને સમાજને ક્યાં પહોંચાડવો છે। આઝાદીના અમૃતકાળમાં સ્વસ્થ ભારત, સુશિક્ષિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સામાજિક શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવી છે। આજનો આ પ્રસંગ એ દિશાનું એક આગવું કદમ છે। હીરામણિ ટ્રસ્ટ, શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ અને શ્રી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીગણ સૌને આ સામાજિક ઉત્થાન અને લોક ઉપયોગી સેવા કાર્યો શરૂ કરવા બદલ અભિનંદન પાઠવું છું। સાંસદ શ્રી નરહરિભાઈની સમાજ પ્રત્યેની નિષ્ઠાના પરિણામે આ શક્ય બન્યું છે। વધુ ને વધુ સમાજો આવા સેવા કાર્યોમાં જોડાય એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો। અને હવે માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન તેમજ જન સહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્ય ધામનું ભૂમિપૂજન એટલે કે તકતીનું અનાવરણ રિમોટ કંટ્રોલ દ્વારા સાહેબશ્રી કરશે। હું વિનંતી કરું છું માનનીય વડાપ્રધાન શ્રી સાહેબને પ્રથમ તકતીના અનાવરણ માટે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ। ભૂમિપૂજન બીજી તકતી નું પણ અનાવરણ થઈ ગયું અને હવે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ, શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ જન સહાયક ટ્રસ્ટ વતીથી સાહેબનો આભાર વ્યક્ત કરી અને હવે વિનંતી કરીશ ગરવી ગિરવાણ ગીરા ગુજરાતનું ગૌરવ અને હીરાબાનું હીર અને હિન્દુસ્તાનનું ખમીર એવા યશસ્વી વડાપ્રધાન શ્રીને વિનંતી છે એમના આશીર્વચન માટે। નમસ્કાર, જય માં અન્નપૂર્ણા, જય જય માં અન્નપૂર્ણા। ગુજરાત કે લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદ મેં મેરે સાથી ઓર ગુજરાત ભાજપા કે અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ કે અધ્યક્ષ, સંસદ મેં મેરે સાથી નરહરી અમીન, અન્ય પદાધિકારીગણ, જનપ્રતિનિધિગણ, સમાજ કે વરિષ્ઠ સાથી, બહેનો ભાઈઓ, માં અન્નપૂર્ણા કે ઇસ પાવન ધામ મેં આસ્થા, અધ્યાત્મ और सामाजिक द्वायित्वों से जुड़े अनुष्ठानों से जुड़े बड़े अनुष्ठानों से मुझे जुड़ने का जो निरंतर अवसर मिलता रहता है,
मंदिर का भूमि पूजन हुआ हो, मंदिर की प्राण प्रतिष्ठा हुई हो, हॉस्टल का भूमि पूजन हुआ और आज उद्घाटन हो रहा है। मां के आशीर्वाद से हर बार मुझे किसी न किसी तरह से आपके बीच रहने का मौका मिला है। आज श्री अन्नपूर्णा धाम ट्रस्ट अडालज कुमार हॉस्टल और एजुकेशन कॉम्प्लेक्स के उद्घाटन के साथ साथ जन सहायक ट्रस्ट हीरामणि आरोग्य धाम का भूमि पूजन भी हुआ है। शिक्षा, पोषण और आरोग्य के क्षेत्र में समाज के लिए गुजरात का स्वभाव रहा है, जिसकी जितनी ताकत हर समाज कुछ न कुछ सामाजिक दायित्व निभाता है और उसमें पाटीदार समाज भी कभी भी पीछे नहीं रहता है। आप सब सेवा के इस यज्ञ में मां अन्नपूर्णा के आशीर्वाद से और अधिक समर्थ बने, और अधिक समर्पित बने और अधिक सेवा की ऊंचाइयों को प्राप्त करते चलें, ऐसे मां अन्नपूर्णा आपको आशीर्वाद दें। मेरी तरफ से आप सबको बहुत बहुत बधाई भी है, बहुत बहुत शुभकामनाएं भी हैं। साथियों, समृद्धि और धन धान्य की देवी मां अन्नपूर्णा के प्रति हमारी अगाध आस्था रही है। पाटीदार समाज तो धरती माता से सीधा जुड़ा रहा है। मां के प्रति इस अगाध श्रद्धा के चलते ही कुछ महीने पहले मां अन्नपूर्णा की मूर्ति को हम कनाडा से वापस काशी ले आए हैं। माता की इस मूर्ति को दशकों पहले काशी से चुराकर विदेशों में पहुंचा दिया गया था। अपनी संस्कृति के ऐसे दर्जनों प्रतीकों को बीते 7-8 साल में विदेशों से वापस लाया जा चुका है। साथियों, हमारी संस्कृति में, हमारी परंपरा में भोजन, आरोग्य और शिक्षा पर हमेशा से बहुत बल दिया गया है। आज आपने इन्हीं तत्वों का मां अन्नपूर्णा धाम में विस्तार किया है। ये जो नई सुविधाएं विकसित हुई हैं, या जो आरोग्य धाम यहां बनने जा रहा है, इससे गुजरात के सामान्य मानवी को बहुत अधिक लाभ होगा। विशेष रूप से एक साथ अनेकों लोगों के डायलिसिस और 24 घंटे ब्लड सप्लाई की सुविधा से अनेक मरीजों की बहुत बड़ी सेवा होगी। केंद्र सरकार ने जिला अस्पतालों में मुफ्त डायलिसिस की जो सुविधा शुरू की है, उस अभियान को आपके ये प्रयास और बल देने वाले हैं। इन सभी मानवीय प्रयासों के लिए, ये सेवा भाव के लिए, समर्पण भाव के लिए आप सभी प्रशंसा के पात्र हैं। गुजरातना लोको जोड़े आओ एटले मने आम थाय ज के थोड़ी बात गुजराती में करिए। अनेक वर्षों में तमारी वच्चे रहेवानुं थयुं,
एक प्रकार कहू तो मारी शिक्षा दीक्षा आप सौ करी छे, अने तमे जे संस्कार आप्या जे शिक्षण आप्यू एने लईने आजे देशे जे जवाबदारी सौंपी छे एने पूरा करवामां डूबेलो रहू छू, अने परिणामे नरहरिभाईना अथाग आग्रह छतां पण रूबरू नथी आवी शक्यो। रूबरू आव्यो होत तो मने पण बधा जूना जूना जोगीओने मळवानो मोको मळे होत, बधा साथे आनंद आव्यो होत, परंतु हवे टेक्नोलॉजीनो पण माध्यम लईने तमने बधाने मळवानो मोह हूँ छोड़ी नथी शकतो, एटले अहींथी आप सौना दर्शन करी रह्यो छूं, आप सौने प्रणाम करी रह्यो छूं। अमारा नरहरिभाईनी बहु विशेषता छे, आ मारा जूना मित्र छे। नरहरिभाईनी विशेषता ए छे कि ए जाहेर जीवन एमनुं जे छे जाहेर जीवन ए आंदोलननी कोखमांथी पैदा थयुं, ए नवनिर्माण आंदोलनमांथी जन्म्या। परंतु आंदोलनमांथी जन्मेलो व्यक्ति रचनात्मक प्रवृत्ति में वळी जाए ये खरेखर संतोषनो विषय छे, आनंदनो विषय छे। अने नरहरिभाई आंदोलनमांथी निकळेलो जीव राजनीति में रहता रहता पण आ प्रकारना रचनात्मक काम ने वळे, अने हूँ तो मानुं छुं कि आनु बहुज मोटू महत्व छे। अने मारा घनश्याम भाई पण कोऑपरेटिव ने पूरा समर्पित, एटले एक प्रकारे परिवारना पूरा संस्कार एवा कि कई ने कई आवुं सारुं कर्या करवुं, अने एटला माटे एमने एमना परिवारजनों ने पण, अने हवे तो नरहरिभाई नवी पेढ़ी ने पण तैयार करी रह्या छे, एटले एमने पण मारी शुभकामनाओ छे। आपड़ा मुख्यमंत्री जी मृदु अने मक्कम गुजरात ने एक एवं नेतृत्व मळ्यु छे कि मने खातरी छे कि आवनारा दिवसों में गुजरात ने नवी ऊंचाईयों पर लई जवा माटे एमनी आधुनिक सोच अने पायाना कामों तरफनी जवाबदारी नु ध्यान ये साच अर्थ में अपना राज्य ने माटे खूब मोटी उमदा नेतृत्व एमना तरफ मिली रही है। अने आजे एमने जेटली बातों करी है, अने अहीं बैठेला बधा लोगों ने अने खास करीने स्वामीनारायण संप्रदाय भाईओ ने हूँ आग्रह करूँ कि आपड़ा ज्या ज्या हरिभक्तो होय आ प्राकृतिक खेती तरफ आपणे वळीए, आ धरती माने बचावा माटे आपणे जेटलू करी शकीए एटलू करीए। तमे जोजो एना फळ त्रण चार वर्ष में एवा देखावा माणशे, माता नी ताकत एटली बधी हशे ने कि आपणे बधा आम फूली फाली उठीशुं, अने ए माटे आपणे बधा जरूर काम करीए। गुजरात देशना विकास माटे, अने मने याद छे आपणे ज्यारे गुजरात में हूँ काम करतो त्यारे आपणो एक मंत्र हतो, भारतना विकास माटे गुजरातनो विकास। अने आपणे गुजरातना विकास में एवा एवा नवा मापदंड स्थापित करिए जे गुजरातनी समृद्ध परंपरा छे, ए समृद्ध परंपरा ने भूपेन्द्र भाईना नेतृत्व में आपणे आगळ वधारीए। मने खुशी छे हमणा बे चार दिवस पहला मने कोई ये वीडियो मोकल्यो, माँ अंबाजी नो जे प्रकार की कायाकल्प भूपेन्द्र भाई करी रहा छे, कारण के मारो जरा अंबाजी जोड़े लगाव पण रह्यो छे एटले मने और आनंद थयो। अने एमां एक गब्बर नु जे रीते एमणे नवुं कलेवर धारण कर्युं छे भूपेन्द्र भाईनी ना विजन ने, अने माँ अंबानुं आजे जे प्रकारे स्थान विकसी रह्युं छे जेम स्टेच्यू ऑफ यूनिटी सरदार साहेब ने गुजराते एटली मोटी श्रद्धांजलि आपी छे, एटली मोटी श्रद्धांजलि आपी छे कि आखी दुनिया में
सरदार साहेब नु नाम आजे मोखरे थई गयुं छे अने आजादी ना आटला बधा वर्षो पछी थयुं छे। अने ए ज रीते मने खातरी छे के अंबाजी मां हूँ जारे हतो त्यारे 51 शक्तिपीठोनी कल्पना करी थी। अंबाजी मां कोई आवे तो एना मूल स्वरूप अने एनी मूल रचना कोई पण भक्त आवे तो एने 51 शक्तिपीठना दर्शन करवानी तक मळे। आजे भूपेन्द्र भाईए काम ने आगळ धपाव्यु एने खूब आन बान शान साथे लोकोने समर्पित कर्यु अने ए ज रीते गब्बर बहु ओछा लोको गब्बर जेवा टेवायेला हता। आजे हवे गब्बर ने पण मां अंबाना स्थान जेटलू ज महत्व आपीने अने पोते त्यां जईने जे रीते मां गब्बरनी तरफ गुजरातनुं ध्यान खेंच्युं छे, उत्तर गुजरातमां टूरिज्मनुं वधवुं, हमणां मैं जोयुं नड़ावेटमां जे प्रकारनो हिंदुस्ताननां आखरी गाममां प्रयोग कर्यो छे भूपेन्द्रभाईना नेतृत्वमां, आखा उत्तर गुजरातमां पण टूरिज्म माटेनी संभावनाओ अनेक गणी वधी गई छे। अने आपणे बधानी जवाबदारी छे कि आवा बधा स्थान ज्यारे विकसित थता होय त्यारे स्वच्छता तरफ पूरतुं ध्यान आपीए अने आरोग्यनुं काम उपाड्युं छे त्यारे एना पायामां स्वच्छता रहेली छे, एना पायामां पोषण रहेलुं छे अने मां अन्नपूर्णा ज्यां बिराजमान होय ए आपणा गुजरातमां कुपोषण होय ज केवी रीते भाई, अने कुपोषण में पोषण नो अभाव करता पोषण नो अज्ञान वधारे कारणभूत होय छे। अने अज्ञान ना कारणे खबर नथी होती के शरीर ने शू चीजों की जरूर छे, शू खावू जोईए, कई उम्रे खावू जोईए। बाळक ने माना दूध माथी जे ताकत मळे छे अज्ञान बस एमांथी आपणे विमुख थई जईए अने ए बाळकोने क्यारे पण आपणे शक्तिशाळी नथी बनावी शकता। तो आवी पायानी चीजों आ पायानी चीजों पर जारे मां अन्नपूर्णाना सानिध्य में आपणे बैठा हुए त्यारे एने जेटला याद करीशुं अने मने खातरी छे कि आ डाइनिंग हॉल जे बन्यो छे ए 600 लोकोने जमाडशे तो खरा ज, पण हूँ तो आजे नरहरिभाईने एक बीजू काम सोंपो त्यां एक वीडियो मूको आपणा डाइनिंग हॉल में जमता जमता बधा लोको ए स्क्रीन उपर वीडियो जोया करे अने वीडियो मात्र ने मात्र शू खावू जोईए ने शू ना खावू जोईए, शरीर माटे शू खावाथी शू लाभ थाय, शरीर ने कया तत्वोनी जरूर छे एनी समझ आपतुं होय एटले खाता खाता एने याद आवे के मानव प्रसाद में मारे आ ज्ञान पण लईने जवानुं छे अने घरे जईने एनो अमल करवानो छे। अने आजकाल तो आ बधाना जाणकार लोको खूब मळता होय छे। एक नवा प्रकार नो डाइनिंग हॉल तमारो प्रसिद्ध थई जशे, हूँ 100% कहू छू के मीडिया वाला तमारो आ वीडियो जारे आवशे ने आ तमारो डाइनिंग हॉल जोवा आवशे। अने मने खातरी छे के आज सुधी में नरहरिभाई ने जेटला सूचनो कर्या छे क्यारे एमणे मारा कोई सूचन ने अनादर नथी कर्यो, एटले आने पण ए जरूर कहेशे। अने आपणे त्यां तो शास्त्रों में एक सरस वात करेली छे अने ए तमे जुओ आपणा पूर्वजो केटलू सरस सरस कही गया छे, एमां कह्युं छे देयम भेषजम आर्तस्य, देयम भेषजम आर्तस्य परिश्रांतस्य च आसनम तृषितस्य च पानीपः पानीयः क्षुधितस्य च भोजनम। एनो अर्थ ए थयो के पीड़ित ने औषधि, थाकेला माणस ने आसन, तरसा माणस ने पाणी अने भूख्या माणस ने भोजन ए आपवू जोईए। आ आपणा शास्त्रो आपणने कहीने गया छे ए काम ने मां अन्नपूर्णाना आशीर्वादथी अन्नपूर्णाना सानिध्यमां आजे मारा माटे गर्वनो विषय छे कि जे कामनी शुरुआत करी जेनुं सूचन कर्युं अने तमे बधा साथीओए मारी वात ने माथे चढ़ाईने परिपूर्ण करी एटले मने मारो उत्साह और वधी जाए अने बे काम नवा कहेवानुं मन पण थई जाए।
भोजन आरोग्यनी सौथी पहली पगथियुं छे अने एटला माटे पोषण अभियान आपणे आखा देश में चलावा मांगीए छे। हूँ आजे पण कहूँ छूं कि भोजन ना अभाव ने कारणे कुपोषण आवे छे एवुं नथी, भोजन ना अज्ञान ने कारणे कुपोषण आवानी संभावना वधारे वधी जाय छे। आजे आप जाणो छो गया त्रण बे अढी वर्षथी आ कोरोना आव्यो त्यारथी आपणे गुजरातमां गरीबोने भूखा पेटे रहे नहीं, गरीबना घर में सांजे चूलो न सळगे एवी स्थिति आपणने पालवे नहीं। आखा देश में दुनिया ने अचरज थाय छे के बे अढी वर्ष सुधी 80 करोड़ लोकोने मफत में अनाज मळे आ दुनिया माटे आश्चर्य छे। अने हमणा आखा विश्व में जे डामाडोल परिस्थिति पैदा थई छे, कोई ने कोई वस्तु मळी शकती नथी, ज्यांथी आपणने पेट्रोल आवतु, तेल आवतु, फर्टिलाइजर आवतु, बधा ज दरवाजा बंद थई चूक्या छे। लड़ाईनुं वातावरण एवुं बनी गयुं छे के सौ पोतपोतानुं संभाळीने बेसी गया छे। एमां एक नवी मुसीबत दुनिया सामे आई छे, अन्नना भंडार खूटवा माँड्या छे। काले हूँ अमेरिकाना राष्ट्रपति जोड़े चर्चा करतो हतो तो एमणे पण कह्युं के एक मोटुं धर्म एमने कह्युं तमे अमने WTO जो परवानगी आपे थोड़ी राहत करी दे कि भाई भारत में जो भंडार पड़ा छे तमे बहार मोकली शको छो, तो अमे काले मोकलवा तैयार छे। अमे तो भारत ने तो जमाड़ीए छीए, अमारा अन्नपूर्णा माना आशीर्वाद थी अमारा देशना खेडूतोए जाने अगौथी दुनिया की चिंता करी होय एम, पण हवे आ तो दुनियाना कायदा कानून में रहेवू पड़े एटले हवे खबर नहीं क्यारे WTO सुधार एना कई सुधारा करशे ने आपणे थशे। आप बीजो गुजरात की ताकत आरोग्यनी माटे आखी दुनिया में जे तेज गति थी आपणे कोरोना वायरसनी सामे वेक्सिनेशन अभियान चलाव्युं अने मारे भूपेन्द्रभाई ने एमां पण अभिनंदन आपवा छे। गुजराते वेक्सिनेशन काम खूब झड़पथी कर्युं, खूब उत्तम तरीकाथी कर्युं अने एना कारणे गुजरात ने बचावी लीधुं छे। आवडुं मोटुं काम करवा माटे पण भूपेन्द्रभाई एमनी आखी सरकार खूब खूब अभिनंदननी अधिकारी छे। अने हवे तो बाळको माटे पण आपणे टीकाकरण माटे छूट मूकी दीधी छे अने आपणा पाटीदार भाईओ तो विदेश बहु जवानुं होय, हीरावाणा जवानुं होय, गुजरातना लोकोने वेपार धंधे जवानुं होय। हवे बहार जाय तो लोको कहे के भाई तमे प्रिकॉशन डोज लीधो छे कि नहीं, तो हवे तो आपणे ए खोली दीधुं भाई तमे कोई हॉस्पिटल में जईने तमे लेवडावीने जवुं होय तो हालवा मळो, कंई वांधो नहीं, जयो। एटले जे कंई आवश्यकता छे एने पूरी करवा माटे आपणे लगभग बधो प्रयास करता होईए छे। अने हवे जे समय छे ए स्किल डेवलपमेंटनो छे। हूँ समाजना लोकोने आग्रह करीश के आपणा बाळकोने स्किल डेवलपमेंट माटे केटलू प्राथमिकता आपीए अने स्किल डेवलपमेंट पण पेला जूना जमानावाळू नहीं भाई, हवे के साइकल रिपेरिंगनुं स्किल डेवलपमेंट ना होय, हवे दुनिया बदलाई गई छे अने इंडस्ट्री 4.0 थती होय तो पछी स्किल डेवलपमेंट पण इंडस्ट्री 4.0 प्रमाणे होवू जोईए। हवे गुजराते हरणफार भरवानी छे इंडस्ट्री 4.0 माटेना स्किल डेवलपमेंट माटे, अने गुजराते हिंदुस्तानु नेतृत्व करवू जोईए आ काम में। अने गुजरातना जे उद्योग जगतना मित्रों छे, जे प्रोफेशनल लोको छे, जे एंटरप्रेनर लोको छे, एमना सहज स्वभाव में छे अने गुजराते तो भूतकाळ में करी बतावी छे। हूँ आपने एक उदाहरण आपूँ, आपणा वडवाओए गुजरात में एक फार्मसी कॉलेज शुरू करी थी, एने हवे 50-60 वर्ष थया हशे अने आपणा बधा नगर शेठ महाजनना लोको भेगा थईने हवे ए जमानामां हिंदुस्ताननी पहेली फार्मसी कॉलेज हती। शरू तो करी एमणे कॉलेज, पण एनुं परिणाम ए आव्युं के आजे फार्मसीमां दुनियानी अंदर गुजरातनो डंको वागी गयो। गुजरातनी दवा बनावनारी कंपनीओ
दुनिया में नाम गूंजतू करती थी अने गरीब ने सस्ती दवा एनी चिंता आपड़ा लोगों करता थया। एक फार्मसी कॉलेज 50-60 वर्ष पहला बने अने एमांथी निकलेला एक विद्यार्थियों ने एक वातावरण एक इकोसिस्टम ये आखो फार्मसी नो उद्योग गुजरात नी अंदर जड़हड़तो कर दीधो। एज रीते इंडस्ट्री 4.0 आधुनिक आर्टिफिशियल इंटेलिजेंस साथ ही टेक्नोलॉजी वाला स्किल डेवलपमेंट वाला अपना युवा तैयार थाय मने पूरी खातरी है कि आनु नेतृत्व पण आपणे करी शकीए अने गुजरात में सामर्थ्य छे। गुजरात आ कामों ने खूब सरलताथी करी शके अने एनी दिशा में आपणे जेटला आगळ वधीशुं एटलो लाभ थशे। आजे ज्यारे आरोग्यनी चर्चा चाले छे आपने खबर छे हूँ जरा आयो तारे एक मोटी समस्या मारी सामे आवी अहीं भारत सरकार में आयो तारे किडनी ना पेशेंटो वधता जाए डायलिसिस वधती जाए अने लोकोने सवारे घरे थी निकले 200-250 रुपयानुं भाड़ू थाय मोटी हॉस्पिटल में जाए डायलिसिस थाय जेने अठवाडिये डायलिसिस करावानुं होय ने 2 महीने मौको मळे एटले खूब चिंताजनक स्थिति पैदा थी। अने आपणा टाँचा साधनों वच्चे पण आपणे अभियान उपाड्यु के हिंदुस्ताननां बधा जिल्लाओं में डायलिसिस नी सुविधा होय अने मफत में होय जेथी करीने जेने पण डायलिसिस नी तकलीफ थती होय ए डायलिसिस नी सेवाओने उपलब्ध थाय आ चिंता करवानुं आपणे ने आजे सफळतापूर्वक आगळ वधी रह्युं छे अने आवा आवा दर्दीओने एनी मदद मळी रही छे। एवुं एक महत्वनुं काम आपणे कर्युं छे एनी चर्चा बहु ओछी थाय छे। छापाओं में तो मैं हजू जोयुं नथी कंई कारण के एमने बीजा बधा कामों में फुर्सत ओछी होय। एक बहुज महत्वनुं काम आपणे कर्युं छे अने जे आ देशना मध्यम वर्ग ने अने आ देशना गरीब ने सौथी वधारे लाभ आप्यो छे अने ए छे जन औषधि केन्द्रों। कोई घर में वडील ने डायाबिटीस थयो होय तो ए कुटुंब में 1000-2000 रुपया दवानो खर्चो थाय ज छे। हवे मध्यम वर्गनो मानवी एने 1000-2000 नो दवानो खर्चनो बोझ आवे तो एने मथामां थाय के आ बधुं केम बे पग भेगा करवा चिंता रहे। आपणे जन औषधि अने जन औषधिनी क्वालिटी में कोई कॉम्प्रोमाइज नहीं। जे दवा 100 रुपयामां मळे ए जन औषधि केन्द्र में 10 रुपयामां 12 रुपयामां 15 रुपयामां मळे छे। आपणे जेटलो प्रचार जन औषधि केन्द्रनो करीए अने आपणो मध्यम वर्गनो मानवी जन औषधि केन्द्र पर दवा लेतो थाय एना खूब पैसा बचशे गरीबने मदद मळशे। घणीवार गरीब दवा न ले एना कारणे एने मुसीबत वधती होय कारण एने बिचारा एटला बिल चूकवी न सके पण हवे जन औषधिना कारणे सामान्य माणस पण दवा खरीदी सके दवा लई सके ने उपचार करी सके। आपणे चिंता करी छे। स्वच्छतानुं अभियान होय डायालिसिसनुं काम होय पोषणनुं काम होय के जन औषधि द्वारा सस्ती दवानी वात होय हवे तो आपणे हृदय रोगनी बीमारी होय तो स्टेंटना पैसा घटाडवा माटे अभियान चलाव्युं नीनुं ऑपरेशन होय तो एना पैसा घटाडवानुं अभियान चलाव्युं एवा अनेक कामोने आपणे बळ आप्युं छे जेथी करीने सामान्य मानवीने पीड़ावणो अने सौथी मोटुं जे काम कर्युं छे आयुष्मान भारत योजना। आ आयुष्मान भारत योजना द्वारा हिंदुस्तानना सामान्य मानवी ने कुटुंब ने दर वर्षे 5 लाख रुपया सुधी बीमारी नो खर्चो सरकार भोगवे अने मैं जो अनेक अपनी माताओं खास तो माताओं ने गंभीर मांदगी थई होय पर पहला तो छोकराओं ने कहे नहीं केम के भाई हवे छोकराओं ने दुख थशे એટલે બિચારી પીડા સહન કરે માં અને પછી મામલો બગડી જાય ઓપરેશનની વાત આવે તો માં કહે કે ના બેટા મારે તમને દેવામ નથી નાખવા મારે તો ભલે જે થવું હોય થાય મારે કેટલું લાંબુ જીવવું છે અને જીવનમાં પીડા સહન કરતી રહે આ માતાની કોણ ચિંતા કરે। જ્યાં માં અંબાનું ધામ હોય જ્યાં માં કાલીનું ધામ હોય જ્યાં માં ખોડિયાર હોય જ્યાં ઉમિયા માં હોય જ્યાં અન્નપૂર્ણા માં હોય आ मानी चिंता कोण करे। अने आपणे नक्की कर्युं के प्रधानमंत्री जन आरोग्य योजना द्वारा आयुष्मान भारत योजना द्वारा
5 લાખ રૂપિયા સુધીનો સારામાં સારી હોસ્પિટલમાં ખર્ચો જવાબદારી સરકાર ઉપાડશે. એનું ઓપરેશન કરવાનું હોય, એની તાકીદની બીમારી હોય. અને એટલું જ નહીં, અમદાવાદનો આ માણસ માનો કે મુંબઈમાં હોય ને માંદો પડે તો મુંબઈની હોસ્પિટલમાં પણ એનો લાભ મળે, એ હૈદરાબાદ ગયો હોય ને ત્યાં માંદો પડે ત્યાં પણ એનો લાભ મળે. એક પ્રકારે આરોગ્ય માટે જેટલા પણ સુરક્ષા કવચ કરી શકાય, જેટલું પણ આરોગ્યની રક્ષા માટે કરી શકાય, એ બધા કામો માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ગુજરાતની તો વિશેષતા રહી છે, ગુજરાત હંમેશા સૌના પ્રયાસથી ચાલનારું રાજ્ય છે. આપણે ત્યાં તો ક્યારેક આપત્તિ આવી હોય, વરસાદ આવ્યો હોય, લોકોને ફૂડ પેકેટ પહોંચાડવો હોય તો ગુજરાતમાં સરકારના મથામણ ઓછી કરવી પડે. આપણે સ્વામિનારાયણમાં એક ફોન કરી દઈએ, સંતરામ મહારાજને એક ફોન કરી દઈએ, ફટાફટ ગુજરાતમાં ફૂડ પેકેટ પહોંચી જાય, કોઈ ભૂખ્યું ના રહે. આ મા અન્નપૂર્ણાના આશીર્વાદથી થતું હોય છે. તો આ તાકાત ગુજરાતની છે, અને એવી તાકાતના આધારે જ્યારે આપણે ગુજરાતને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે, એમાં સરસ મજાનું શિક્ષણના માટેની વ્યવસ્થા, આરોગ્ય માટેની વ્યવસ્થા અને અધ્યાત્મની ચિંતા, આ બધું એક સાથે ત્રિવેણી મળી છે, ત્યારે મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તો પીએમ મોદીએ જેવી રીતે ગુજરાતની જે તમામ યોજનાઓ છે તે અંગે પણ જાણકારી આપી, આયુષ્માન ભારતને કારણે તમામ લોકોને કેટલો ફાયદો થાય છે તે તમામ બાબતો તેમણે પોતાના વર્ચ્યુઅલી ઉદઘાટનમાં સંબોધન દરમિયાન જણાવી હતી. આયુષ્માન ભારત યોજનાથી દરેક લોકોને ફાયદો પણ થઈ રહ્યો છે.